ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થી મિત્રો, શું કે મજામાં ને મિત્રો? આજે આપણે ધોરણ 12 SP એમાં ચેપ્ટર નંબર 2 જે છે શેર ફેરબદલી અને શેરનું કાયદાકીય હસ્તાંતરણ, એના વિશે વાત કરવાની છે. આજનો ટોપિક છે શેરનું કાયદાકીય હસ્તાંતરણ અથવા તો ફરજિયાત હસ્તાંતરણ. હસ્તાંતરણ એટલે કે ફેરબદલીની વાત થાય છે, અને કાયદાકીય એટલે કે અથવા તો ફરજિયાત એટલે કે કોઈ એવા સંજોગો છે કે જેની અંદર કમ્પલસરી તમારે આ જે ફેરબદલી એટલે કે ટ્રાન્સમિશન ઓફ શેર જે છે એ કરવું જ પડશે. શું કહે છે એની વાત કરીએ તો કે જ્યારે કાયદા અન્વયે ફરજિયાત રીતે શેરનો માલિકી હક બદલાય ત્યારે તેને કાયદાકીય હસ્તાંતરણ કહેવામાં આવે છે. કાયદાની અન્વય એટલે કે કાયદાની રૂએ ફરજિયાત રીતે જ્યારે શેરનો માલિકી હક બદલાય છે ત્યારે તેને કાયદાકીય હસ્તાંતરણ તરીકે ઓળખવામાં આવે છે. એક માર્કમાં પૂછાય છે ક્વેશ્ચન કે કાયદાકીય હસ્તાંતરણ સમજાવો અથવા તો ફરજિયાત હસ્તાંતરણ સમજાવો, બેયનો મિનિંગ તો એક જ છે, પણ આપણને ખબર પડવી જોઈએ એટ અ ટાઈમ કે ફરજિયાત અને કાયદાકીય છે આ બે એક જ સરખું છે. અર્થ શું કહે છે? જ્યારે શેરની માલિકી હકની ફેરબદલી આપોઆપ થાય ત્યારે તેને ફરજિયાત કાયદાકીય હસ્તાંતરણ કહેવામાં આવે છે. જે શેરની માલિકી છે ને એની ફેરબદલી થઈ જશે, આપોઆપ થઈ જશે, આપણી ઈચ્છા નહીં હોય તો પણ થઈ જશે. તો એ વસ્તુને એવું કહેવામાં આવે છે કે ફરજિયાત અથવા તો કાયદાકીય હસ્તાંતરણ છે. આવી પરિસ્થિતિનું નિર્માણ જ્યારે શેરધારકનું અવસાન થાય, અદાલત નાદાર જાહેર કરે અથવા અદાલત અસ્થિર મગજનો જાહેર કરે ત્યારે કાયદાકીય હસ્તાંતરણની જરૂરિયાત ઊભી થાય છે. હવે આમ તો તમે એના સંજોગો પણ કહી શકો છો કે આ જે આ ફરજિયાત હસ્તાંતરણ છે એના સંજોગો ક્યાં, તો કે જ્યારે અરજદાર છે અસ્થિર મગજનો જાહેર થાય, નાદાર જાહેર થાય અથવા તો એનું અવસાન થાય ત્યારે એવા સંજોગોમાં જે ફેરબદલી થાય છે એને તમે કાયદાકીય હસ્તાંતરણ અથવા તો ફરજિયાત હસ્તાંતરણ તરીકે ઓળખી શકો છો. આ વાત થઈ એના અર્થ વિશેની. તો એક માર્કમાં પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે કે કાયદાકીય હસ્તાંતરણ ફરજિયાત હસ્તાંતરણનો અર્થ આપો. હવે એના સંજોગોની વાત કરશો કે કયા કયા સંજોગોની અંદર કાયદાકીય હસ્તાંતરણ અથવા તો ફરજિયાત હસ્તાંતરણ થાય છે. પહેલું, શેર હોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને કાયદેસરનો વારસદાર હોય. શું કહે છે? તો કે કેટલીક વાર શેરધારકે વસિયતનામું ન બનાવ્યું અને તેનું અવસાન થાય ત્યારે કાયદેસરના વારસદારને વારસા પ્રમાણપત્રના આધારે કાયદાકીય શેર હસ્તાંતર થાય છે. ઘણીવાર એવું બનતું હોય છે કે જે શેરહોલ્ડર હોય એને કોઈ પ્રકારનું વસિયતનામું ન કર્યું હોય અને એનું મૃત્યુ થાય તો વારસાના જે કોઈ પણ પ્રમાણપત્ર છે એના આધારે એના કાયદેસરના વારસદારને શેરની ફેરબદલી થઈ જશે. એટલે પહેલું કીધું, શેરહોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને કાયદેસરનો વારસદાર હોય, પહેલી વસ્તુ. બીજું કહે છે, શેરહોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને વારસદારે ન હોય. ઉપરમાં તો એવું કહે છે કે ચલો વસિયતનામું તો નથી કર્યું પણ કોક વારસદાર તો છે. શેર બીજો સંજોગ તો એવો જ કહે છે કે વસિયતનામું નથી કર્યું ને વારસદારે નથી, તો શું થશે? ઘણી વખત એવું બનતું હોય છે કે શેરહોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને તેને વારસદાર પણ ન હોય અને તે મૃત્યુ પામે તો તેવા સંજોગોમાં તેના શેરનો વહીવટ કરવા અદાલત વહીવટદારની નિમણૂક કરે છે, જેને રિસીવર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે વહીવટદારને શેરની લેવડદેવડ કરવાનો હક મળે છે. એક માર્કનો ક્વેશ્ચન એવો પૂછાય કે રિસીવરની નિમણૂક ક્યારે થાય છે? તો કે જ્યારે શેરહોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને તેનો વારસદાર પણ ન હોય એવા સંજોગોમાં રિસીવરની નિમણૂક કરવામાં આવે છે. ત્રીજો પોઈન્ટ છે, શેરધારક નાદાર જાહેર થાય ત્યારે. શેરધારકને અદાલતે નાદાર જાહેર કર્યો હોય ત્યારે અદાલત રિસીવરની નિમણૂક કરે છે. નાદાર થયેલ વ્યક્તિના શેર આવા રિસીવરના નામે ફેરબદલી થાય છે. આ માટે રિસીવરે અદાલતનો નિમણૂક પત્ર કંપની સમક્ષ રજૂ કરવો પડે છે. જ્યારે કોઈ વ્યક્તિ છે નાદાર જાહેર થશે ત્યારે અદાલત છે એના રિસીવરની નિમણૂક કરશે. હવે એ રિસીવર છે એને એવો આદેશ દર્શાવતો પત્ર રજૂ કરવાનો રહેશે કે ભાઈ આ વ્યક્તિ નાદાર જાહેર થઈ છે અને એની જે કોઈ પણ પ્રકારની લેવડ દેવડ છે
એ હવે હું કરવાનો છું અને અદાલતે મને એની મંજૂરી આપેલી છે. તો એ વસ્તુની વાત કરે છે. ચોથો પોઈન્ટ છે શેરધારક અસ્થિર મગજનો જાહેર થાય. શેરધારક અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે અદાલત તેના માટે વાલી કે ટ્રસ્ટીની નિમણૂક કરે છે. આવા વાલી કે ટ્રસ્ટી અદાલતનો નિમણૂક પત્ર કંપનીમાં રજૂ કરે છે. ત્યારબાદ શેર આવા ટ્રસ્ટી કે વાલીના નામે હસ્તાંતર થાય છે. હવે શું થશે કે શેરધારક છે એ અસ્થિર મગજનો જાહેર થશે તો એના માટે ટ્રસ્ટી કે વાલીની નિમણૂક કરવામાં આવશે. આ નાદાર થયેલા વ્યક્તિ છે એની વાત કરે છે, શું છે સોરી, અસ્થિર મગજના વ્યક્તિની વાત કરે છે કે એના માટે એના ટ્રસ્ટી કે વાલીની નિમણૂક થશે. હવે એ લોકો શું કરશે તો કે એના માટે અદાલતનો જે નિમણૂક પત્ર હોય છે એ કંપનીમાં રજૂ કરવાનો રહેશે. એટલે જે કોઈ પણ શેર છે એ વ્યક્તિના નામ ઉપર ટ્રાન્સફર થઈ જશે. પછી કઈ છે કે એકલ વ્યક્તિની કંપનીમાં જે તે વ્યક્તિનું મૃત્યુ થતાં. હવે આગળ શું વાત કરે છે તો કે એકલ વ્યક્તિની કંપનીમાં વ્યક્તિનું મૃત્યુ થતાં જે વ્યક્તિ વારસદાર બનાવ્યું હોય તેની ઓળખ કરીને કંપની મૃત્યુ પામનારના શેર વારસદારને હસ્તાંતરિત કરે છે. હવે એકલ વ્યક્તિ કંપનીના સંજોગની વાત કરે છે કે એકલ વ્યક્તિની કંપનીમાં વ્યક્તિ હોય એનું મૃત્યુ થશે તો એના પછી જે કોઈ વારસદાર બનાવ્યો હોય એની ઓળખ કરી અને કંપની છે એ વ્યક્તિના નામ ઉપર શેર ટ્રાન્સફર કરી દેશે. શેર ઉપર મળવાપાત્ર ડિવિડન્ડ કે અન્ય લાભ જે કાયદેસરનો પ્રતિનિધિ હોય તેને મળે છે. આવો પ્રતિનિધિ કંપનીની આયોજિત સભામાં ભાગ લઈ શકતો નથી. તે શેરધારકને મળતા હકનો ઉપયોગ પણ કરી શકતો નથી. હવે ટૂંકમાં કાયદાકીય રીતે શેરનું હસ્તાંતરણ થશે એટલે એ વ્યક્તિ છે એને ડિવિડન્ડ અને જે કોઈ પણ લાભ છે એ મળવાના છે. પણ એને કંપનીની સભામાં ભાગ લેવાનો કોઈ અધિકાર નથી અને એને શેરધારકના કોઈ પણ પ્રકારના જે હક છે એનો પણ ઉપયોગ નહીં કરી શકે. તો આપણે શેરનું કાયદાકીય હસ્તાંતરણ છે એના માટેના સંજોગોની વાત કરી. પહેલો સંજોગ એવું કહે છે કે શેરધારકનું એટલે કે શેર હોલ્ડરે વસિયતનામું નથી કર્યું અને કાયદેસરનો વારસદાર હોય. બીજો પોઈન્ટ એવો હતો કે શેર હોલ્ડરે વસિયતનામું નથી કર્યું અને એનો વારસદાર પણ ન હોય. ત્રીજું કીધું કે શેરધારક નાદાર જાહેર થાય ત્યારે. ચોથું કીધું શેરધારક અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે. પાંચમું કહે છે કે એકલ વ્યક્તિની કંપનીમાં જે તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારની વાત કરે છે. તો આ પાંચ પોઈન્ટ છે. બે કે ત્રણ માર્કની અંદર પૂછાય એવો ક્વેશ્ચન છે કે શેરનું કાયદાકીય હસ્તાંતરણ વિશે સમજાવો. તો આ પાંચ પોઈન્ટ તમારે લખવાના રહેશે. તો મિત્રો આશા રાખું છું કે આ વસ્તુ છે તમને કમ્પ્લીટ સમજાઈ ગઈ છે. ચાલો, થેન્ક યુ.